લાલ દરવાજા ખાતે આવેલ કબીર મંદિરના મહંત શ્રી તુલસીદાસ સાહેબ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ કોંગ્રેસમાં જોડાયા હતા. લાલ દરવાજા ખાતે આવેલ કબીર પંથીમાં કબીર મંદિરના મહંત શ્રી દસ તુલસીદાસ સાહેબે બારડોલીના બાજીપુરા ખાતે રાહુલ ગાંધીની યોજાયેલી સભામાં પહોંચી કોંગ્રેસની કંઠી પહેરી હતી. ભાજપ દ્વારા અગાઉ સાધુ સંતોને હાથો બનાવી ચૂંટણીમાં જીત મેળવાતી હતી, જોકે હવે સાધુ સંતો પણ ભાજપથી વિમુખા થઈ રહ્યા છે અને કોંગ્રેસની વિચારસરણીથી પ્રેરાઈ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. 2014માં નરેન્દ્ર મોદીએ હિન્દુત્વના નામે મત માંગી બહુમતી મેળવી હતી, જોકે તેઓ પોતાના વચનો પૂર્ણ ન કરતા હવે સાધુ સંતો પણ નરેન્દ્ર મોદી અને ભાજપથી વિમુખા થઈ કોંગ્રેસની તરફની વિચારધારા તરફ આગળ વધી રહ્યા છે. મારું નામ તુલસીદાસ છગનદાસજી મહંત છે. આજે કોંગ્રેસની અંદર સામેલ થવા પાછળના કારણો ઘણા બધા છે. એક તો કોંગ્રેસની વિચારધારા મને ખૂબ ગમે છે. બીજી વાત કે કોંગ્રેસ એ રાષ્ટ્રની જૂનામાં જૂની પાર્ટી છે અને જ્યાં સુધી મારા જીવનકાળમાં થોડો અનુભવ કર્યો છે તો એમાં તો જોયું કે રાષ્ટ્રની અખંડિતતા જાળવવા માટે કોંગ્રેસના નેતાઓએ જે બલિદાન આપ્યું છે એવું બલિદાન રાષ્ટ્રની બીજી કોઈ પાર્ટીએ આપ્યું નથી, અને એના વિચારોથી હું ખરેખર બહુ પ્રભાવિત છું. 1900 જ્યારે ઇન્દિરા ગાંધીજી પ્રાઇમ મિનિસ્ટર હતા અને એમને એમના કોંગ્રેસની રાજકીય નીતિઓ એવી ઘડી હતી કે જેમાં દલિત ઊંચ નીચ ધર્મનો કોઈ ભેદભાવ નહીં, કોઈ કોમ્યુનિટીનો ભેદભાવ નહીં, અને પ્રજાનું કલ્યાણ ગરીબથી ગરીબ માણસ સક્ષમ બને એવી નીતિ ઇન્દિરાજીએ તે સમયે વિચારેલી હતી. ત્યારે પણ એમના વિચારોથી હું પ્રભાવિત હતો. પણ અત્યારે રાહુલજીના વિચારો જોયા પછી એવું લાગ્યું કે જ્યારે 2014માં ઇલેક્શન થયું ત્યારે લોકોમાં એવો એક અવાજ હતો, લોકોમાં એક ધારણા હતી કે કંઈ પરિવર્તન થવું જોઈએ, અને લોકોએ ખોબે ખોબા વોટ ડરીને મોદીજીને પરિવર્તનના રૂપે દિલ્હીની ગાદી પર બેસાડ્યા. પણ 5 વર્ષમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ. આજે દરેક વ્યક્તિ પરેશાન છે, ગરીબથી ગરીબ માણસ, સુવર્ણથી સુવર્ણ માણસ. આજે લોકો એવું વિચારે છે કે ફરીથી પાછું પરિવર્તન થવું જોઈએ, અને મારી પણ એવી અભિલાષા છે કે 2019નું ઇલેક્શનમાં પરિવર્તન આવે અને કોંગ્રેસની સરકાર બને.